doye savaryantanam, namo doye savaridanam, namo doye savairiyam, namo doye savujayanam, namo doye savatrikavati savanam, omkaramindu sanyupanityam jayanti yogina, kamadam okshadam se omkarai namo namo, manganam bhagavani romadam utamurni, mangalam kundkundacharya ujendram osumangalam namasumari sadhani, Tanu Bhutya Chakasi Chit Sohai Bhavaya Sarvama Vihau Niyutha Nidata Pravachansar Bhagavan Kundkundacharya Rachit Pravachansar Tatha Bhagavan Amrutchandracharya Rachit Pravachansar Nitika Tatva Pradipika અને જેથી આચાર્ય ભગવાન રચિત પ્રવચન સારની ટીકા તાત્પર્યવૃત્તિ એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ એમાં જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન અધિકારની અંદર ગાથા 109 નો સ્વાધ્યાય ચાલે છે ગાથા 190 નો અન્વાર્થ ટીકા આપણે કર્યા છે ગાથા 190 એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજીસ્વામીએ જે વિસ્તાર કર્યો છે તેનો કેટલોક ભાગ આપણે કર્યો છે અને શેષ ભાગ આજે લઈશું તે પછીથી ગાથા 191 નો સ્વાધ્યાય આપણે શરૂ કરીએ છીએ તો પહેલા ગાથા 191 વાંચનમાં લઈએ છીએ ગાથા 191 ના ઉપોદ્ઘાતમાં કહે છે કે હવે શુદ્ધ નૈતિ શુદ્ધ આત્માની પ્રાપ્તિ જ થાય છે એમ નક્કી કરે છે ગાથા 190 માં જે વાત કરી એના અનુસંધાનમાં વાત છે ગાથા 190 ની અંદર છેલ્લે એ વાત કરી કે અશુદ્ધ નૈતિ અશુદ્ધ આત્માની પ્રાપ્તિ જ થાય છે એટલે હવે અહીંયા 191 ની અંદર એમ કહે છે કે શુદ્ધ નૈતિ શુદ્ધ આત્માની પ્રાપ્તિ જ થાય છે એમ નક્કી કરે છે તો ગાથા 191 લઈએ સંસ્કૃતમાં ગાથા આ રીતે છે નાહમ ભવામી પરેશા ન મે પરે સંતિ જ્ઞાનમ અહમ એક ઇતિ યો જાયતિ જાને સ આત્મા ભવતિ જાતા ગુજરાતીમાં ગાથા છે હું પરતણો નહીં પર ન મારા જ્ઞાન કેવળ એક હું જે એમ ધ્યાવે ધ્યાન કાળે તે શુદ્ધ આત્મા બને 191મી ગાથાના અન્વયાર્થમાં કહે છે કે અહમ પરેશા ન ભવામી હું પરનો નથી પરે મે ન સંતિ પર મારા નથી જ્ઞાનમ અહમ એક હું એક જ્ઞાન છું ઇતિ ય ધ્યાયતિ એમ જે ધ્યાવે છે સ ધ્યાતા ધ્યાને આત્મા ભવતી તે ધ્યાતા ધ્યાન કાળે આત્મા અર્થાંત શુદ્ધ આત્મા થાય છે શું કહે છે કે હું પરનો નથી પર મારા નથી હું એક જ્ઞાન છું એમ જે ધ્યાવે છે તે ધ્યાતા ધ્યાન કાળે આત્મા અર્થાંત શુદ્ધ આત્મા થાય છે હું એક જ્ઞાન છું આવું જે ધ્યાન કરે છે તો એની સાથે બે ભાવ બીજા પણ લઈ લીધા કે હું પરનો નથી અને પર મારા નથી હું પરનો નથી અને પર મારા નથી અને હું કોણ છું તો હું એક જ્ઞાન છું એમ જે ધ્યાનમાં ધ્યાવે છે તે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરે છે અનુભૂતિ કરે છે અને એમ શુદ્ધ આત્માનો અનુભવ કરતો થકો એવા વિતરાગી પરિણામ કરતો થકો
છેવટે આ પૂર્ણ શુદ્ધ દશાને પ્રાપ્ત કરે છે. ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે જે આત્મા માત્ર પોતાના વિષયમાં પ્રવર્તતા અશુદ્ધ દ્રવ્ય નિરૂપણાત્મક એટલે કે અશુદ્ધ દ્રવ્યના નિરૂપણ સ્વરૂપ વ્યવહાર નયમાં અવિરોધપણે મધ્યસ્થ રહીને શુદ્ધ દ્રવ્યના નિરૂપણ સ્વરૂપ નિશ્ચય વડે શુદ્ધ દ્રવ્યના નિરૂપણ સ્વરૂપ નિશ્ચયને વડે જેણે મોહને દૂર કર્યો છે એવો વર્તતો થકો. હું પરનો નથી, પર મારા નથી, એમ સ્વપરના પરસ્પર સ્વસ્વામી સંબંધને ખંખેરી નાખીને શું કહે છે કે જે આત્મા માત્ર પોતાના વિષયમાં પ્રવર્તતા અશુદ્ધ દ્રવ્ય નિરૂપણાત્મક એટલે કે અશુદ્ધ દ્રવ્યના નિરૂપણ સ્વરૂપ વ્યવહાર નહીં. જે આત્મા માત્ર પોતાના વિષયમાં પ્રવર્તતા વ્યવહાર નહીંમાં એટલે વ્યવહાર નહીં કે કોને કહ્યું કે જે અશુદ્ધ દ્રવ્યના નિરૂપણ સ્વરૂપ છે એવા વ્યવહાર નહીંમાં અવિરોધપણે મધ્યસ્થ રહીને એટલે કે એ તરફ વળતો નથી, એમાં રંગાતો નથી, મધ્યસ્થ રહે છે, એમ મધ્યસ્થ રહીને વળી શું કરે છે તો કે શુદ્ધ દ્રવ્યના નિરૂપણ સ્વરૂપ નિશ્ચય નહીં વળે જેણે મોહને દૂર કર્યો છે એવો વર્તતો થકું. જેણે મોહને દૂર કર્યો છે અને કેવી રીતે દૂર કર્યો છે તો કે શુદ્ધ દ્રવ્યના નિરૂપણ સ્વરૂપ નિશ્ચય નહીં વળે જેણે મોહને દૂર કર્યો છે એવો વર્તતો થકો. હું પરનો નથી, પર મારા નથી, એમ સ્વપરના પરસ્પર સ્વસ્વામી સંબંધને ખંખેરી નાખે છે. ખંખેરી નાખીને કેમ કહ્યું છે, ખંખેરી નાખીને શું કરે છે તો કે શુદ્ધ જ્ઞાન જ એક હું છું એમ અનાત્માને છોડે છે. જો અહીંયા ખંખેરી નાખીને જે વાત થઈ છે સ્વસ્વામી સંબંધને તેની સ્પષ્ટતા કરી છે ભૂટનોટમાં કે સ્વસ્વામી સંબંધને ખંખેરી નાખીને એટલે કે માલિકીનો પદાર્થ અને માલિક વચ્ચેના સંબંધને સ્વસ્વામી સંબંધ કહેવામાં આવે છે. એટલે સ્વ પરના સંબંધમાં સ્વનો પોતે સ્વામી એ વાત જે છે એને એ કાઢી નાખે છે. સ્વસ્વામી સંબંધને ખંખેરી નાખીને એટલે પરનો એ સ્વામી થતો નથી અને પોતે કોણ છે, પરનો તો સ્વામી નથી પણ પોતે કોણ છે તો કે શુદ્ધ જ્ઞાન જ પોતે છે. શુદ્ધ જ્ઞાન જ એક હું છું એમ અનાત્માને છોડીને આત્માને જ આત્માપણે ગ્રહીને પરદ્રવ્યથી વ્યાવૃતપણાને લીધે, પરદ્રવ્યથી વ્યાવૃતપણું એટલે ભિન્નપણું, પરદ્રવ્યથી જુદાપણાને લીધે ભિન્નપણાને લીધે આત્મા રૂપી જ એક અગ્રમાં ચિંતાને રોકે છે. એકમાં અગ્ર વિષય કરીને એકને ધ્યેય કરી અને એમાં જ રોકાઈ રહે છે એટલે એક અગ્રમાં ચિંતાને રોકે છે. તે એકાગ્ર ચિંતા નિરોધક એક વિષયમાં વિચારને રોકનારો આત્મા તે એકાગ્ર ચિંતા નિરોધના સમયે એક જ વિષયમાં એકાગ્રતા કરીને રોકાયો છે તે વખતે એટલે કે ધ્યાનમાં એકાગ્ર ચિંતા નિરોધ એ ધ્યાનની વ્યાખ્યા છે તો એ સમયે ખરેખર શુદ્ધ આત્મા હોય છે. એ વખતે એના પરિણામ શુદ્ધ છે, નિર્મળ છે, એનો ઉપયોગ શુદ્ધ છે, એને ધ્યાન છે, એ પોતે જ્ઞાન છે એવા ધ્યાનમાં એ પોતે નિર્મળ પરિણામ કરે છે. એટલે કે એકાગ્ર ચિંતા નિરોધના સમયે ખરેખર ધ્યાનના સમયે ખરેખર જે શુદ્ધ આત્મા હોય છે. આથી નક્કી થાય છે કે શુદ્ધ નહીંથી જ શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે.
તો આ રીતે 191મી ગાથા છે. અત્યારે આપણે 190મી ગાથાનો સ્વાધ્યાય ચાલી રહ્યો છે, તો સહેજ એનું અનુસંધાન પ્રાપ્ત કરી લઈએ. 190 ગાથાની અંદર એ વાત કરી કે જે દેહ ધન આદિકમાં હું આ છું અને આ મારું છે એવી મમતા છોડતો નથી, તે શ્રામણ્યને છોડીને ઉન્માર્ગનો આશ્રય કરે છે, એ ઉન્માર્ગે જાય છે. તો 190મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તેનો આગળનો ભાગ આપણે લઈએ. પ્રવચન સુધા ભાગ 8મો પાના નંબર 123, અહીંયા બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ આગળ સમજાવે છે કે યહાં તો દેહ ઔર ધન દો નામ દિયે હૈં, હૈ યહ મૈં હું ઔર યહ મેરા હૈ, યહ શરીર મૈં હું ઔર શરીર મેરા હૈ, ત્યાંથી શરૂ કરી અને પૂજ્ય ગુરુદેવ આગળ વિસ્તાર કરે છે, તો તે આપણે લઈએ છીએ. મેં હું ઓર મેરા હૈ, શરીર મેં હું શરીર મેરા હૈ, શરીર મેં હું શરીર મેરા હૈ, યહ મેં હું ઓર મેરા હૈ. ઇસ પ્રકાર આત્મીયતા સે નિજ સ્વરૂપ સે અજ્ઞાની જીવ શરીર ધન ઇત્યાદિ પરદર કો અપના માનકર ઉસમે મંદ કરતા હૈ. આત્મીયતા સે અપના હૈ એસા બે ધન આદિ માટી પૂતગળ હૈ જળ હૈ અજીવ તત્વ હૈ, એ જીવ તત્વ ક્યાં થા ગયા? ધન તો દૂર હૈ, હજી નજીક હૈ. લક્ષ્મી પુત્ર દીકરા દીકરી મિસ્ત્રી કુટુંબ મકાન દૂર હૈ, એ દેહ ધનાદિ પરદ્રવ્ય મેં અપના દ્રવ્ય જો વિનાયક સો ઉસકી ઉપેક્ષા કરકે અર્થાત ઉસકા આદર છોડ કરકે સ્વરૂપ કી અરુચિ કોઈ ક્રોધ હૈ, અપના સ્વભાવ કી અરુચિ કોઈ ક્રોધ હૈ, આત્મા પ્રત્યે ક્રોધ હૈ. સમજે મેં આયા દોષ અરુચિ ભાવ બોધ અરુચિ ભગવાન પૂર્ણાનંદ કા નાથ કી અરુચિ કોઈ ક્રોધ હૈ, પરમા પ્રેમ હૈ કોઈ રાગ હૈ. ધન્યવાદ ભાઈ. મેરા પૈસા મેં દાન દિયા, દસ લાખ દિયા ભી હમણાં કમાવા દે, પાંચ પાંચ લાખ આપે હમણાં આપે મિશ્રી વાત જે મેળવા પાંચ લાખ દિગંબર મિશ્રા જે મેળવાળા એને કહું હતા પચીસ રૂપો વિશી પાંચ લાખ દિયા આપે ગણે છે. મોરબી બહુ માસ મરી ગયા ને મોરબી રાણી નવરામાં તો એક માસ પંદર પાંચ લાખ દિયા, પાંચ લાખ દિયા મનીભાઈ આપે એક રૂપિયાથી પાંચ લાખ રૂપિયા ફેરા કે દિયા હતા. એ તો જડ નહીં અવસ્થા હૈ, જડ સ્વરૂપ હૈ, પણ આત્મા ના થાય લેવડ દેવની વસ્તુ ક્યાં આત્મા માટે? લેના લેના કે આત્મા મેં હે ક્યાં? જળ અપના હે નહીં તો જળ લેના દેને કી બાત ક્યાં હૈ? હા, ઉસમે મમતા ઘટા ના હો તો પુણ્ય હૈ કે લક્ષ્મી ને આમાં પાંચ રાખ દેતા હું રાગ ઘટ
સંસ્કાર કરે પુણ્ય, એ લક્ષ્મી દેને છે પુણ્ય, અપને રાગ મંદતા કે આવું છે પુણ્ય, પણ ધર્મ નહીં. મકાન એમને 3 લાખ આપ્યા ક્યાં બેંગ્લોરમાં, અને બહુ મળ્યા હતા 12 લાખ. પણ કહા થા કે તમારા હાથને 12 લાખ પૈસા તમારો નહીં થાય, તમારી મમતાથી ઉસને રાગ મમક્યા હો, પુણ્ય હૈ ધર્મ નહીં. એક ક્રોર થઈ જાય તો ધર્મ નહીં, કે દે તો ક્યાંથી બધા. રેખ કરતો એ કહ્યું છે ભાઈ એના કે 10,000 ની પૂંજી હોય, ધર્મી જો હૈ અપની દ્રષ્ટિ વિનાયક ઉપર પડી હૈ તો ઉસકો રાગ ઘટાડના હૈ તો 10,000 કી પૂંજી 1 લાખ રખે તો અંદર ત્યાગ હૈ. ક્યાં ક્યા હવે 10,000 ની પૂંજી છે પણ દ્રષ્ટિ સુન્ય પ્રદર્શન હૈ અને રાગ ઘટાડના હૈ તો ઉસે રાગ ઘટાડીએ, એટલા પૂંજી બને 10,000 ને પણ એટલા રાગ ઘટાડે વિશેષ રખના એક રાગ ઘટાડ્યા. અને જેને મર્યાદા એ નહીં હૈ કે ઇતના રખના કે નહીં, ઉસકો તો તાપી બરો લાગે એકદમ. સમજને આયા, સંગત દ્રષ્ટિ જીવ લક્ષ્મી કો અપના માનતે નહીં, રાજ કો ભી અપના માનતે નહીં, કે લક્ષ્મી નિરાકર મંદિર આદિ કે આતે હૈ કોઈ દયાદાન વગેરે માં પ્રચાર ના કે તો 5 લાખ 10 લાખ દે ઉસને રાગ મંદતા કરે તો પુણ્ય, ભલે પીછે એની મર્યાદા 5 લાખ ની હો, મૂડી 2 લાખ ની હોય, મર્યાદા ત્યાગ 5 લાખ ઉપર ન લેના તો ઉસકે ઇતના ત્યાગ ક્યાં ને. દેને રાગ નહીં દે મત ત્યાગ, મર્યાદા રે લક્ષ્મી કિતની રખી હૈ તો ઉસકે કોઈ ત્યાગ હૈ નહીં. સમજને આયા, આય તો કહેતે ભગવાન આત્મા પરદ્ર ને અપના ઉપેક્ષા સહિત ભગવાન પૂર્ણાનંદનાથ પરમેશ્વર ભગવત સ્વરૂપ વિરાજ હૈ, ઉસકી તરફ તો દ્રષ્ટિ નહીં, ઉસકી ઉપેક્ષા સચ્ચિદાનંદ પ્રભુ, ઉસકી ઉપેક્ષા કરકે પરદ્ર મેં હું, એ મેરા હૈ, એસા મિથ્યાર ભાવ ઉત્પન્ન કરતા હૈ. સમજ મેં આયા, ઇસ પ્રકાર આપને પહેલે અપને સે નિજ રૂપ સે દેહ ધન આદિ મેરા હૈ, એ પરદ્ર મેં મમત નહીં છોડતા, નહીં છોડતા. અંતર મેં અપના સ્વભાવ કો છોડકર પરદ્ર કી મમતા મેરી ચીજ હૈ, મેં એ હું, સ્ત્રી મેં હું, લડકા એ મેં હું, દેખો મેરા અનુસાર શરીર કા જે અનુસાર હૈ, એસા બિખરા હુઆ હૈ શરીર કા ભી, શરીર મેં એસા અનુસાર હોતા હૈ ના, અનુસાર ક્યાં કહેતે હૈ, શિકલ
પિતાજી કી સત્તાથી શીખવ થોડી થોડી શીખવાય તો મેં હું એ અરે ભગવાન રાખ્યા તુમાયા અને એ ચીજ તેરી કહા આવી કે તું કા કહા આયા વો ચીજ તેર મેં કહા આવી કે એની વાત ભાઈ દેહ ધન આદિ છે ને આદિ છે ને આદિ સંદેશ વાણી મન સ્ત્રી કુટુંબ મકાન સબ લેના ધનાદિક પરદ્ર ને મમો તો નહીં છોડતા યે આત્મા વાસ્તવ મેં શુદ્ધાત્મા પરિણતિ રૂપ ખરેખર શુદ્ધાત્મા પરિણતિ વિતરાગ દેશારૂપ શામંગ નામક સાધુ પડા નામક જોયે સાધુ એસા સાધુ ની મુખતા સે બાત ખતમે સાધુ કી મુખતા સે ખતમ તો શુદ્ધાત્મા પરિણતિ રૂપ શામંગ સાધુ કિસકો કહેના પંચ મહાવર્ત પાડે તો સાધુ એસા નહીં આ કહા શુદ્ધાત્મા પરિણિત રૂપ સામન દિગંબર સંતજી ભાવ લિંગ હો દ્રવિલિંગ તો અનંત બે ધારણ કિયા પંચ મહાવર્ત કઈ વસ્તુ નહીં આ તો કહેતા હૈ સાધુ સંત કે જૈન કા સંત જૈન કા સંત કોઈ પક્ષ કા સંત નહીં વસ્તુ કા સંત શુદ્ધાત્મા પરિણિત રૂપ સામન સાધુ કઈ દશા કઈ ક્યાં હૈ કે ભગવાન આત્મા શુદ્ધાત્મા કી પરિણતિ પર્યાય વિતરાગ પરિણતિ એ સાધુ પણ નગ્નપણા કે પંચમહાવત કા પ્રણામ એ સાધુ પણ કે બાપી આવી અને એ તો બહાર કઈ ચીજ હૈ અત્યારે એ કે છે ને સુસાગર એમ કે છે શાંતિ સાગર માં કેળાય છે ત્રીજી છોટી પેઢી વાંચન છે ભાઈ એમ કે છે અત્યારે તો શુભ ઉપયોગ છે બસ બરાબર સાધુ પણ તો છે ને એની સંકેત નથી થયો એ શું કઈ ગ્રુપ ઉપર એક સાધુ છે સુસાગર કર્યું ને બીગા શાંતિ સાગર થઈ ગયા એને દુરુપયોગ છે ને બિચારા એને તો થઈ ગયા અત્યારે અત્યારે બધું ઉપયોગ છે અત્યારે અત્યારે જેટલા સાધુ વિતરે છે કે શાંતિ સાગર થઈ ગયા એ બધાને શુભ ઉપયોગ હતો તો શુભ ઉપયોગ બરા છે વિકાર છે બહુ આગું કામ ભાઈ આય તો કે છે કે સાધુ પણું સમણ કિસો કે ના કે શુદ્ધ પરમાત્મા સ્વરૂપ જો અપના હૈ ઉસકા અવલંબન સે જો શુદ્ધ પરિણતિ વિતરાગ દશા ઉત્પન્ન હોય પ્રાણ કષાય કા અભાવ સ્વરૂપ વિતરાગ દશા ઉત્પન્ન હોય એ સાધુ આત્મિક સાધુ પણ કે મુક્તા પ્રાપ્ત સમજ મેં આયા अपना स्वरूप शुद्ध है पवित्र है उसको पर्याय में परिदृव मेरा है से माने तो उसको सम्यक दर्शन नहीं उसको सम्यक दर्शन नहीं समझ में आया अहिया तो मुख्य साधुपणा की मुख्य बात करता है कि यहां एक और वस्तु है कि मेरी है आशीष मेरा है मैं उसका गुरु हूं કેના સી કેના બીજી કમંડલ જળ હે ક્યાં અપના એની વાત ભાઈ એ બધા ઉપગ્રહ કેને માયા હૈ ગુરુ કી વાણી ભી મુનિ કો ઉપગ્રહ કેને માયા હૈ એક ચીજ નહીં અપની ગુરુ કા નિર્ણય કરના એ બી એક ઉપકરણ હૈ રાગ હૈ
ભગવાન એવી ચીજ તો શુદ્ધાત્મા પ્રણતિ રૂપ દશા સંજન દર્શન મેં ભી શુદ્ધાત્માની પ્રણતિ હૈ અને શ્રાવક ને ભી શુદ્ધાત્મા રૂપ પ્રણતિ પંચમ ગણતા એ શુદ્ધાત્મા રૂપી પ્રણતિ હૈ શ્રાવક હૈ અને મુદી મેં શુદ્ધાત્મા કી ઉત્કર્ષ પ્રણતિ એ સદ હોય છે. અરે આ શુદ્ધાત્મા તો પડી મૂકી અને આ રાગ ની ક્રિયા આ કરું આ કરું આ કરું ભગવાન ત્રિલોકમાં માસ ની વાણી નથી વાણી તો ગુરુ એને કહેતે શાસ્ત્ર માનતે કે નહીં તો શાસ્ત્ર માનતે તો ગુરુ ઉસકો કહેતે શાસ્ત્ર મેં શાસ્ત્રો ઉસકો માના હે નહીં. નગ્ન પણા હો તો સખાઈ મુગુણ પાવતે હો તો હું કઈ સાધુપણા નહીં કઈ સંકેત નહીં. અપના શુદ્ધ ચૈતન ભગવાન ઉસકી અંતર એકાગ્ર હોકર પર્યાય ને વિતરાગ પરણતે રૂપ પર્યાય ઉત્પન્ન હોઈ એ સાધુપણા ઈસકો સમાન કેને ને આતા ભગવાન આવી વાત સાધુ તો ધન ભોગ ધન અવતાર દિશા બાપુઆ એના દર્શન ક્યાં જો કે એના દર્શન એ શું ભાવ છે ધર્મ નહી સમજે. અને એમાં વસ્ત્ર સહિત હે તો સાધુ હે નહી વસ્ત્ર સહિત જો હે એ તો દ્રવલિંગ ભી જૂઠા હે સમજે. વસ્ત્ર કા ટુકડા કર ભી હમ સાધુ હૈ મીઠા દ્રષ્ટિ હૈ જળ વિજય ભાઈ સાધુ પણ કોઈ રૂપી જઈએ ગાય છોકરા સુજાર કુસુમ છોડીને બેઠા મે સાધુ ઉમ્યા નહીં નહી તો કહેતે કે પર કા મમત્વ કા ત્યાગ કરકે અપના શુદ્ધ સ્વરૂપ ને એકાગ્ર હોકર શુદ્ધ પરણતિ શુદ્ધ પરણતિ શુદ્ધ ઉપયોગ દેખા શુદ્ધ ઉપયોગ દેખા જેને પ્રગટ હોઈ એસા સાધુ પર કો અપના માને તો સાધુ પણા સે ભ્રષ્ટ હો જાતા હૈ એમ કહેતે હૈ. શામણ નામક માર્ગ કો દૂર સે છોડ કર રહ્યો હે આ લક્ષ્મી ના ખરડા કરાવે સંતારે બહુ કીર્તા એમાં એમ સાધુ નામ ધરાવીને પણ લક્ષ્મી ના ખરડા કરાય કરવા અત્યારે ખરે કરોડો રૂપિયા એમ થાય પૂછે છે અરે જ્ઞાન ધ્યાન મૂકીને આજ્ઞા પડ્યો ઉપાધિમાં કરતા રોકે આ બધાને લાવ લખો આમાં ભરાવો પૈસા શું કહેવાય તિરપન તિરપન તિરદક્ષા આપણા ફાફો તિરરક્ષાનું ફંડ કરે છે કે નહીં અને કઈ કહ્યું નથી આવું કોઈ રીક્ષા ભાઈ કહે છે કરોડ રૂપિયામાં કેટલા પાંચ પાંચ લાખ થયા મોરબીમાં 2000 આવતા નતા એવું કોઈ હવામાં થાય તો રાજકોટ ગયા તો વધારે લેવા પણ એ તો બહારની ચીજ એ કરવું એ ક્યાં ચીજ થવા દાનમાં તો એવું લીધું છે નહીં
આહારદાન, ઔષધદાન, વૈદાન, નામદાન, પૈસાદાન, એસી બાત આઈ નથી. એવું સમજાય? મેરું મેં મેં યાદ એસી વાત યાદ બહુ પ્રસિદ્ધ છે કે ઉસમે કે પૈસા દાન પાયા નહીં. આહારદાન મેં તીન પ્રકાર હુઆ, દેને વાલા, દેને વાલા, આહાર, ત્રણ હુઆ. કેમ ભૈયા? ઔષધદાન ઉસમે તીન આયા, દેને વાલા, ઔષધ અને લેને વાલા. આ તો અભયદાન દિમાગ પર કઈ દરાજગી બંધ થાય. અપરાધ દાન અસંગ પ્રભુ શુદ્ધ સંપ્રદાન નામ કા ઉસમે ગુણ હૈ કે અપના સ્વભાવ કા અવલંબન દેકર સંપ્રદાન નામ કા શક્તિ નામ પ્રભુ આત્મા મેં ગુણ હૈ તો અપની શુદ્ધ પરિણતિ કરકે અપને કો દેતે હૈ એ દાન હૈ. આહારદાન ઔષધદાન એ તો બધું પૂજ ભાવ હૈ, કારણ કે મેં તીન પર લેને વાળા દેને વાળા નો શું થાય? ધર્મ નહી લોક ના તીર્થંકર ને પણ સદમસ્ત આહાર દેના એ પણ હૈ, ધર્મ નહી. સમજ ને આયા? આજે વાત છે અહીં તો શેતુરંજામાં એ લોકો એમ કે જાત્રા કરી આવે પછી ગમે તે સાધુ હોય ને આરા પર બસ મોટો ધર્મ થઈ જાય. અરે ભગવાન શું કરે ભાઈ, વસ્ત્ર સહિત સાધુ પણ આપો ગળાઈ જ મીઠી આપે. હવે શેતુરંજય, શેતુરંજય નું વાચન સમાવે પછી તો ગપ્પા માર્યા છું. શેત્રુંજન માચન બનાવ્યું છે, માથે ચડી યાત્રા કરે પછી ગમે તે સદભાઈ મોટો લાભ થાય. ધૂળમાં એ નથી આ બધને, શેત્રુંજે જઈને યાત્રા કરી ત્યાંથી એ શું ભાવ છે? અને સાધુ નથી તે નથી સાધુ માની નાચ તો નહીં ખાતે એવું શેત્રુંજય કહે. નિગમ્બર સાધુ એમને કહે સાચા હોય હજી સમ્યક દ્રષ્ટિ નહીં ચંદન કહા આત્મા અંતર જ્ઞાયક સ્વરૂપ ઉસકા દ્રષ્ટિ કરકે અનુભવ જ્યાં નહીં અને આનંદ કી દશા કા સ્વાદ નહીં ત્યાં તો સંકેત નહીં. આવી વાત કરું આ તો સભ્ય સમ્યક માહિતી કહો, કોઈ ભક્તિ માટે ભક્તિ તો એવા એના પરિણામ ની જવાબદારી એને છે. પ્રભુ મહારાજ આ છે મારા જ્યાં પ્રભુ તો આચાર મૃતચંદ્ર આચાર ટીકા કરતા કહેતે શરીર કી ક્રિયા મેરી હૈ, હલતા ચલતા હું મેં હું, વાણી મેરી હૈ, વો શીશ મેરા હૈ, ઓર મેં કરતા હૈ દશમી વરાતા હું, દાન મેં ઇચ્છા કરાતા હું, એ સબ મમતા એ સમણપણા કા માર્ગ મેં ભ્રષ્ટ હોતા હૈ. સમજ મેં આયા? જેની વાત છે ભાઈ, સત્ય નું પ્રસિદ્ધ ગુણ આવું છે બાપુ. વ્યક્તિ ને માટે કઈ નથી, વ્યક્તિ તો એના પરિણામ માં જવાબદારી એને છે. વસ્તુની સ્થિતિ પર હું આ રીતે આપણા મનોલાલની વર્ણિજીના શિષ્ય મનોલાલની જયપુર આવ્યા હતા.
રેલમાં બેસી સુરત હતા. સુરત ને બે આવીને રેલમાં પણ આવ્યા. પ્રશ્ન કર્યા બે, સ્વામી આ રાજદેશના પરિણામ ને કુદરણ કેવું કહો? કીધું ભાઈ એ આત્મા કી ચીજ નહીં, નીકળ જાતી તો બધું કહા. દૂસરો પ્રશ્ન ક્યાં કે આજે સાધુ માટે અને સુરત માટે કરતા છે એ ઉદ્દેશ્ય કહે કે નહીં? કે તો કેવો કરતે લેને વાળે કો ક્યાં હે? ભગવાન કા અભિનય કર્યા અને અત્યારે એને માટે કરેલો આરો ઉદ્દેશ્ય નહીં પ્રભુ નહીં કહેવાય ભાઈ. પ્રભુ નો વિરહ થયો, પ્રભુ એમાં પ્રભુમાં મારણનું ઊંટો કરવો. ભગવાન તો કે તે માટે બનાયા ઉદ્દેશ્ય કહે અને દેતા એ જે સાધુ એને છોડકીએ નહીં. મેં તો શું કહા છોડતા, મેં તો દ્રવિડ ની છોડ બી હિન્દુસ્તાન ને માનતા નહીં ભાઈ. આ તો સત્ય પ્રભુ શું તો ને દુઃખ લાગે ન લાગે સાંભળતા. હું તો શાંતિ વ્યક્તિ નો અનાદન વસ્તુ સૌ એને માટે ચોખા કરીને પાણી બનાવે દસ અર્ધમો મોસંબી બધું એને માટે બનાવે તૈયારી કરે. અને પછી ફૂલે તિષ્ઠ 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 આ શુદ્ધ વચન શુદ્ધ મન શુદ્ધ હવે પણ બનાવ્યું એને માટે આ શુદ્ધ કેમ થયેલું? જૂઠે બોલે એ પદ પસંદ લેનારે જૂઠા બોલવાને અનુભવે. સમજ આવ્યા? એ પ્રશ્ન તો 70મી દીક્ષા થઈ 66 વર્ષ 69 દીક્ષા મેં પ્રશ્ન ઉઠાવતા સંબંધ 69 ઓગણતેર એટલે ક્યાં 69 એ પ્રશ્ન ઉઠાવ. મેં દુકાન છોડ કર દીક્ષા લઈને કોણ આવ્યા? દુકાન પારીરમાં પારીરમાં દુકાન એમ થઈ છોડ કરાયા. મેં તો દીક્ષા લઈને આવી દુકાનમાં મારા ભાઈ સાહેબ નહીં તમને છોડ કરો તમને ચીજ લેના તો આપણે દુકાન નહીં કીધું. દુકાન દુકાન એમ નહીં આવ્યા 3 માસ ગુરુ પાસે નહી શું ના થાય. સાધુ માટે મકાન બનાય સાધુ વાપરે તો સાધુ નહીં. એસી મકાન બનાયા હે એ મકાન વાપરે તે સાધુ નહીં. અરે અમારા ગુરુ દીક્ષા લેવી છે તો મકાન વાપરે છે. આપણે કોઈ સુના નહીં તો દુકાન છોડ કર દીક્ષા લેવી. પછી કીધું હમણાં અટકો બાપુ શું છે અમારા મજુ બસ્યું 8 મહિના પછી રૂપિયા ગુરુ ને પૂછા 69 કી બાત હે રાઉન્ડ પર 69 કે મહારાજ કીધું આ મકાન બનાવે સાધુ માટે એને માટે હાર બનાવે અને જે તો એમાં 9 કોટી મન વચન ને કયા કરણ કરવું 9 કોટી ને કઈ ખોટી તૂટે એ માધવજી 69 કિસ્સા સદે દીક્ષા દેવા સર હમ તો વૈરાગ તો થા હું નહીં જતા ક્યાં મારો નિર્ણય કરના જઈએ કે હું મહારાજા હાથમાં હું ભદ્રી હતા એટલે કે ભાઈ તારે બાજે કુશામભાઈ મકાન બનાવ્યું હોય અને તું વાપરે એમાં શું? હું સમજતો હતો કે વાપરે તો અનુમોદન છે અનુમોદન છે 9 કોટી માં અનુમોદન કોટી તૂટે છે અને 9 કોટી તૂટ જાતા છે. સમજ આવ્યા? એને માટે કરીને મને કરાયું નથી કર્યું નથી કરાયું નથી પણ એને માટે કર્યું નહીં તો 9 કોટી માં અનુમોદી કુટ તૂટી જાય છે 1 કોટી તૂટતા 9 કોટી તૂટ જાય.
અમે કીધું કોઈ પક્ષ નહીં અમારે ભાઈ અહીં તો મત ગંભીરતા સાધુ ગુરુ શિષ્ય વિચાર કે દુકાન છોડ કરી દીક્ષા માંથી બે વાત તો દીક્ષા બધી તો એ પ્રશ્ન ઉલટ કિસ્સામાં હુઆ જિસકે માટે બનાયા લે તો ઉસકો 9 કોટિ મેં અનુમોદન કોટિ મન વચન મેં અનુમોદન કોટિ છૂટ જાતી હૈ તો એ સાધુ નહીં ઉદ્દેશ લેને સાધક ભી છૂટક નહીં હવે આ બેહું કઠોળ પડે છે ભગવાન નમસ્કાર સાધુ મેં તો હિન્દુસ્તાન ને દ્રવિનંગી શ્લોક બી મેં કોઈ કો માનતે નહીં મેં ખુલ્લા શ્લોક શાંતિ સે કોઈ અનાદર ને બાપુ કોઈ ભગવાન હે ભાઈ તમારી પર્યા મેં ભૂલો તો ભૂલ તો મારી ઉમર ક્યાં સમજ ને આયા વાત ક્યાં લોકો ને દરકાય ક્યાં રૂઢી પડે વિચારે ક્યાં હા કે જે કોઈ પર ચીજ કો મેરી માને મનાવે માનતા ને રૂડું જાણે એ સામણ પર્યાય છે ભ્રષ્ટ હૈ સામન પર્યાય પર પ્રક્રિયા કે છે શુદ્ધાત્મા પનતિરૂપ સામન નામક માર્ગ હે શુભ ભાવ એ માર્ગ સામન પડા નહીં શુભા તો આ દુઃખ હૈ આ તો અમૃત નો સારો ભગવાન અંદર છે ઉઠાવવા માર્યા હે અંદર દ્રષ્ટિ અનુભવ કરે શુદ્ધાત્મ પરિણતિ શુદ્ધ ઉપયોગ રૂપી દશા શુભ ભાવ મહાવ્રત કા પરિણામ તો શુભ હૈ મનબંધ કા કારણે સાધુપણા નહીં અરે આત્મ પડે પ્રભુ નાય માર્ગ તો આવો છે પ્રભુ ત્રણલોક ના નાથ આજ્ઞા તો આ છે ભાઈ તમે એના વિરહથી ભગવાન વિરોધ કર્યાથી વિરુદ્ધ વાત કેમ કરાય ભાઈ માધવજી ભાઈ પ્રભુ નું વચન કેમ ગોપાય ભાઈ અત્યારે એમ કે લોકો એને માટે કરે છે માટે એને ઉદ્દેશિક ન કહેવાય બાપુ આમ ન કહેવાય ભાઈ એ આ કીધું બને સાધુ ઇસકો કહીએ કે શુદ્ધાત્મા વિતરાય દેખા પ્રગટ હોઈએ અતિન્દ્રિય આનંદ કા ઉછાળા મારતે અંદર મેં અતિન્દ્રિય આનંદ કા નાદ ભગવાન ઉસકો જગાડા હૈ જાગતા રાગ કી એકતા કી તાળા તોડ દિયા હૈ ઓર સ્વભાવ કી એકતા કી ખોલ દિયા હૈ ખજાના ખોલ દિયા હૈ અંદર ખજાના મેં શુદ્ધ આત્મ પરિણતિ શુદ્ધ ઉપયોગ રૂપી પરિણતિ દેખા ઉસકો મુનિપણા કહેતે હૈ એ માર્ગ ને ભ્રષ્ટ એ માર્ગ કો દૂસરા છોડકર એસી શુદ્ધાત્મ પંક્તિ હૈ ઉસકી દ્રષ્ટિ નહીં નારાયણ શરીર મેરા હૈ ઘર મેરા હૈ ધન મેરા હૈ મેરે દુનિયા કો મેં ધર્મ કો મારતા હું ભાષા સે એ ભાષા મેરી હૈ એ માર્ગ ને ભ્રષ્ટ હૈ ગજબ વાત હૈ પ્રભુ અરે આવું હા બોલવા મુશ્કેલ પડે કોઈ ની વ્યક્તિ ને માટે નથી પ્રભુ આપ માર્ગ નું સ્વરૂપ આવશે સ્વરૂપ આવશે પ્રભુ કોઈને દુઃખ લાગે માટે એમ નથી આ શુદ્ધાત્મા પરિણતિ રૂપ ભાષા તો દેખો શુદ્ધાત્મા પરિણતિ શુદ્ધ ઉપયોગ રૂપ
એ માવરતાથી શું ભરાગે નહી. એવું જે મારે બ્રાહ્મણ નામક મારે સાધુ કા મારે દૂરતા છોડકર શરીર મેરી ક્રિયા મેં કરતા હું, વાણી મેરી હૈ, લક્ષ્મી મેરી હૈ, મેં લક્ષ્મી દૂસરા પાસે મેં એકઠા કરાતા હું, પૈસા એકઠા કરકે મહાપુર ધર્મ મેં એસા માં કરતા હું, તો એ તો ભ્રષ્ટ હૈ. શુદ્ધાત્મા પણ અંદર ઉમાર કોઈ આશ દેતા નથી, કે આ શુદ્ધાત્મા પરિણતિ રૂપ શરીર મેરા, શરીર કી ક્રિયા મેરી, મેં ચલતા હું તો મેં, બોલતા હું તો મેં, એસી જે દ્રષ્ટિ જીસકી હૈ એ શુદ્ધાત્મા પરિણતિ ભ્રષ્ટ હૈ. અરે આખું આવો માર આત્મા વિદરાગ સ્વરૂપ હે, વિદરાગ સ્વરૂપ મેં પર મેરા એ તો હૈ નહીં, રાગ ઉસમે સ્વરૂપ મેં નહીં, દયા નામ કા રાગ એ ભી સ્વરૂપ મેં નહીં, એસી વિદરાગ નીતિ પ્રભુ ઉસકા આશ્રય લેકર વિદરાગી પ્રણતિ ઉત્પન્ન હોતી હૈ. ઉસકા નામ સંગત દર્શન મેં ઉસકા નામ સાધુ પડા હૈ, તો એસા દૂર છોડકર અશુદ્ધાત્મક પ્રણતિ શરીર મેરા, શરીર કી ક્રિયા મેં કરતા હું, હલતા મેં હું, એસા અવસાદ અશુદ્ધ પ્રણતિ ઉન્માર્ગ કા આશ્રય લેતા હૈ, એ તો ઉન્માર્ગ કા આશ્રય લેતા હૈ, માર્ગ છોડકર इससे निश्चित होता है अशुद्ध न, इससे अशुद्ध आत्मा की प्राप्ति होती है. ये शरीर मेरा है, लक्ष्मी मेरी है, वाणी मेरी है, इसी दृष्टि में मिथ्याद का लाभ होता है, उसको धर्म का लाभ होता है. प्रवचन सार 151 का था. हम ऐसा निश्चित करते हैं कि शुद्ध नहीं से शुद्धात्मा की प्राप्ति होती है. विशेष के टीका में नाम होमी परे सिंह ममे परे संति मानो हम एको यदि जो जाई जानी सो अप्पा हम हवई आदा. હું પરતનો નહીં પરનો મારા જ્ઞાન કેવો એક હું, જે એમ ધ્યાવે ધ્યાન કાળે તે શુદ્ધાત્મા બને. ટીકા સમ્યક દર્શન કેમ થાય, અને શુદ્ધાત્માની પ્રાપ્તિ કેમ થાય, કેસે હો, એ વાચકથી હૈ. પ્રથમ ને પ્રથમ સમ્યક દર્શન ઓર શુદ્ધાત્મા કી પ્રાપ્તિ, સમ્યક દર્શન કા વિષય કે કેસે પ્રાપ્ત હો, એ બાત હૈ ભગવાન કહેતે હૈ કે જો આત્મા, કોઈ પણ આત્મા માત્ર અપને વિષય ને પ્રવર્તમાન અશુદ્રવ્ય નિરૂપાણત્મ અશુદ્રવ્ય કે શું વ્યવહાર નહીં, અપના વિષય પરદ્રવ કે લક્ષ્ય મેં હો, શરીર વાણી મન કર્મ એ અપના વિષય મેં પર હો, એ વ્યવહાર નહીં હૈ, એ વ્યવહાર નહીં, ઇસમે અવિરોધ રૂપ સે ઉસકે વિરોધ રૂપ આમ વ્યવહાર નહીં કા અવિરોધ એટલે વ્યવહાર નહીં હૈ, પણ અપના સ્વરૂપ કી પ્રાપ્તિ નિશ્ચય મેં હોતી હૈ. બહુ જીણી વાત છે. અવિરોધ રૂપ સે મધ્યસ્થ રહેકર પરદ્રવ્ય હૈ, એક વિષય જ્ઞાન કા પરદ્રવ્ય વિષય હૈ,
उसमें मध्यस्थ रहकर शुद्ध द्रव्य के निरूपण को निश्चय द्वारा पर शुद्ध स्वरूप परमात्मा ध्रुव स्वरूप निदानंद प्रभु उसका भाव जो है उसके निश्चय के द्वारा उसका निश्चय करके विनायक भाव ध्रुव चैतन्य प्रभु उसका अवलंबन लेकर ज्ञान करके जिसने मोह को दूर किया है जी परद्रव्य मां ने उसका ऐसा मिथ्यात का जिसने नाश किया है परद्रव्य है तो परद्रव्य का अपना अपन द्रव्य है तो अपना द्रव्य का पर द्रव्य परद्रव्य है मेरा ऐसी मान्यता समझ में आया और ये मेरा है मैं उसका हूं ये तो मान्यता है कोई परद्रव्य मेरा माने तो कहीं परद्रव्य उसका हो जाता नहीं समझ में आया पर मैं परद्रव्य हूं ऐसे माने तो आत्मा कहीं परद्रव्य हो जाता नहीं मिथ्या का भाव होता है परद्रव्य मेरा मैं उसका ये मिथ्यात भाव है ये अनंत संसार में गांठ है परिभ्रमण करने की गांठ है महापरिग्रह है परिग्रह था ये चीज शरीर कर्म स्त्री कुटुंब परिवार पैसा मकान देव गुरु ने शास्त्र ये परद्रव्य है परद्रव्य मैं हूं परद्रव्य मेरा है ऐसा है नहीं पर ऐसा मानता है मिथ्या है ब्रह्मणा ब्रह्म है भगवान मां ब्रह्म है समझ में आया परद्रव्य मेरा है मैं उसका स्वामी हूं ऐसे माने पर वो चीज जो छोड़ा दी है उसका आप मेरा स्वामी ऐसे मानते हैं मकान लक्ष्मी मानते हैं क्या मेरा स्वामी फिर तो कल्पना किया उन्होंने मकान खबर नहीं थी मानते हैं हमको पत्नी माने क्या हमारा पति है अपनी पति है उसका बेझूठ है मिथ्या है मैं पति हूं नहीं पत्नी है मेरी ये मिथ्या ब्रह्म है ये जगत की चीज आत्मा है तो ये आत्मा तेरी पत्नी कहां से आ गई है घर किसका है આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ 191મી ગાથાનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવે ઘણો કર્યો છે તે બધું આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું